હવામાન વિભાગ તો એક બાદ એક આગાહી કરી રહ્યું છે, પણ અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીની સાથે અંબાલાલ પટેલનું પણ કહેવું છે કે 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય બની રહી છે. એટમોસ્ફિયરિંગ વેવ મજબૂત થતા સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સંભવી શકે. 8 થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદની ઝાપટા વધી શકે છે. આ ઉપરાંત તારીખ 8 થી 14માં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 24 સુધીમાં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે. 15 ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થશે, જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વરસાદ ગયો નથી અને ઓગસ્ટમાં ઘણા ભાગમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતા કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે.